જૈન મિત્રો મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે હાલમાં આપણે વાત કરી રહ્યા છીએ ચર્ચા કરી રહ્યા છીએ ઇન્ડિયન ઇકોનોમી એટલે કે ભારતીય અર્થવ્યવસ્થા વિશેની હવે મિત્રો ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન ઇકોનોમિક્સ અંતર્ગત આપણને સિલેબસમાં એક ટૉપિક આપેલો છે જે ટૉપિકનું નામ છે આયોજનના મોડેલો હવે જુઓ આમ તો તમે જોવા જશો તો તમને કોઈ બુકની અંદર આ ટોપિકનો રેફરન્સ જોવા નહીં મળે લગભગ કોઈ બુકની અંદર ગુજરાતી ભાષામાં તમને આ ટોપિક આપેલો નથી હવે અહીંયા વિદ્યાર્થીઓ મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ કરતા હોય છે કોઈ કહેશે કે ના સાહેબ ટોપિક આપેલો છે પણ જોજો તમે એ ટોપિક આયોજનના મોડેલ એવું નથી આપ્યો એ ટોપિક તમને રોકાણ મોડેલ એવું આપ્યું છે હવે રોકાણ મોડેલ અને આયોજનના મોડેલ આ બંને ટોપિક અલગ અલગ છે યાદ રાખજો આ બે ટોપિક ડિફરન્ટ છે આયોજનના મોડેલ જે છે એ પણ સિલેબસમાં આપ્યું છે રોકાણ મોડેલ એ પણ સિલેબસમાં આપ્યું છે

પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન આ મોડેલ જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મિત્રો હેરોલ્ડ ડોમર મોડેલ આ મોડેલ અંતર્ગત પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં આપણે એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે કૃષિ ક્ષેત્ર જે છે કૃષિ ક્ષેત્રને આપણે પ્રાધાન્ય આપ્યું હતું જોકે આપણે ઓલરેડી ફાઇવ યર પ્લાન્ટ એટલે કે પંચવર્ષીય યોજનાઓ વિશે ભણી ચૂક્યા છે જે પંચવર્ષીય યોજનાઓની અંદર જ પ્રથમ પંચવર્ષીય યોજનાઓ મેં તમને આ મુદ્દા બાબતે ચર્ચા કરી છે હવે જે હેરોલ્ડ ડોમર મોડેલ છે એમની મુખ્ય ધારણાઓ કઈ કઈ હતી મતલબ કે એના મેઇન એજમ્પસન્સ કયા કયા હતા તો કે ભાઈ સૌથી પહેલું સીમાંત આઉટપુટ કેપિટલ રેશિયો અને સરેરાશ કેપિટલ આઉટપુટ રેશિયો વચ્ચે કોઈ જ તફાવત નથી હેરોલ્ડ ડોમરે આવું કીધું કયો ભાઈ સીમાંત આઉટપુટ કેપિટલ રેશિયો એટલે કે અંગ્રેજીમાં કહીએ તો માર્જિનલ આઉટપુટ કેપિટલ રેશિયો અને એવરેજ કેપિટલ આઉટપુટ રેશિયો એમની વચ્ચે કોઈ ડિફરન્સ નથી હવે જો અહીંયા આપણે એ સમજવાની કોઈ જરૂરિયાત નથી કે સાહેબ આ માર્જિનલ આઉટપુટ કેપિટલ રેશિયો એટલે શું અને એવરેજ આઉટપુટ કેપિટલ રેશિયો એટલે શું એ સમજવાની કોઈ જ જરૂરિયાત નથી બચત કરવાની સીમાંત વૃત્તિ એ સરેરાશ વૃત્તિ કરતાં વધારે છે મતલબ કે પર્સનલી તમે વ્યક્તિઓને જોવા જાઓ તો એનો સેવિંગ રેટ એ ઘણી બધી વખત એવું બને છે કે એવરેજ સેવિંગ રેટ કરતાં વધારે છે માર્જિનલ સેવિંગ રેટ એ એવરેજ સેવિંગ રેટ કરતાં વધારે જોવા મળે છે ભાવના સ્તરમાં કોઈ ફેરફાર થશે નહીં આવું એમણે ધાર્યું હતું કોણે હેરોલ્ડ ડોમરે ધાર્યું હતું કે ભાઈ વેલ્યુ જે છે એ સ્ટેબલ રહેશે વેલ્યુમાં કોઈ ચેન્જીસ નહીં થાય આ મોડેલ અંતર્ગત સીમાંત બચતનો પ્રસ્તાવિત દર કોઈપણ તબક્કે માથાડીઠ વપરાશમાં કોઈ ઘટાડો નહીં કરે પરંતુ વપરાશના ધોરણોમાં ધીમે ધીમે વધારો થતો જશે હેરોલ્ડોમર એવું માને છે કે ભાઈ વ્યક્તિની જેમ બચત વધશે વ્યક્તિની બચત વધશે એમ એના વપરાશમાં કોઈ ઘટાડો નહીં થાય તો એનો અર્થ શું થયો એનો અર્થ એવો થયો કે વ્યક્તિની આવકમાં વધારો થશે સમજાય છે તમે બચત વધારો છો તમારી અને પાછો વપરાશય નથી ઘટાડતા તો એનો અર્થ એક જ થયો કે આવકમાં વધારો થશે તો એ જ વસ્તુ હેરોલ્ડ ડોમરે એના મોડેલ અંતર્ગત માની છે કે બચતય વધશે વપરાશ ત્યાંનો ત્યાં જ રહેશે તો સ્વાભાવિક છે કે જે સરેરાશ ઠાવક છે એ શું થશે વધી જશે બરાબર છે ઓગણીસો પચાસ એકાવન ની સરખામણીમાં ઓગણીસો સત્યોતેર અઠ્યોતેર ના વપરાશના ધોરણોમાં સિત્તેર ટકા સુધારો જોવા મળશે વપરાશના ધોરણો પણ સુધરશે સ્ટાન્ડર્ડ પણ સુધરશે ક્વોલિટી પણ સુધરશે મતલબ કે પેલા આપણે દસ રૂપિયા લીટરનું દૂધ વાપરતા હોય તો સ્વાભાવિક છે કે એની સામે વીસ રૂપિયા લીટરનું દૂધ જે હોય એની ક્વોલિટી સારી હોય લોકોની જે ચીજવસ્તુઓની ક્વોલિટી છે લોકો જે વાપરે છે એની જે ક્વોલિટી છે એનું જે સ્ટાન્ડર્ડ છે એના જે ધોરણો છે એ ધોરણોની અંદર પણ સુધારો જોવા મળશે એની ગુણવત્તાની અંદર પણ સુધારો જોવા મળશે ડોમર મોડેલ મુજબ આર્થિક વૃદ્ધિ માટે ઉત્પાદન ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ અને રોકાણમાં નિરંતર વૃદ્ધિ આવશ્યક છે જોજો આ મુદ્દાને ખાસ ધ્યાનમાં લેજો મિત્રો કારણ કે આ મુદ્દો આપણને એક્ઝામમાં પૂછાય છે કે હેરોલ્ડ ડોમર મોડેલ અંતર્ગત કઈ બાબતને સૌથી વધુ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી હતી તો કે હેરોલ્ડ ડોમર મોડેલ અંતર્ગત રોકાણ જે છે એને સૌથી વધારે મહત્ત્વપૂર્ણ માનવામાં આવ્યું છે કે રોકાણમાં વધારો જે છે નિરંતર વધારો રોકાણમાં થતો નિરંતર વધારો એ ખૂબ જ જરૂરી છે આ મોડેલ મુજબ રોકાણ દ્વારા ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ કરીને રાષ્ટ્રીય આવક પ્રતિ વ્યક્તિ આવક અને રોજગારમાં જે વૃદ્ધિ છે એને આપણે સુનિશ્ચિત કરી શકીએ છીએ એટલે કે જો આપણે રોકાણ વધારીશું તો સ્વાભાવિક છે કે રોકાણ વધશે તો ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે તો રોજગારી વધશે રોજગારી વધશે તો પ્રતિ વ્યક્તિ આવક વધશે અને પ્રતિ વ્યક્તિ આવક વધશે તો રાષ્ટ્રીય આવક વધશે ટૂંકમાં હેરોલ્ડ ડોમર એવું કહે છે કે જો આપણે આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવી હશે તો રોકાણ વધારવું પડશે કારણ કે રોકાણ વધારીશું એટલે ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે એટલે પર કેપિટા ઇન્કમ માથાડીઠ આવક વધશે પર કેપિટા ઇન્કમ માથાડીઠ આવક વધશે એટલે નેશનલ ઇન્કમ રાષ્ટ્રીય આવકની અંદર પણ વધારો થશે તો આ છે હેરોલ્ડ ડોમરનું મોડલ ટૂંકમાં હેરોલ્ડ ડોમર જે છે એ રોકાણને સૌથી વધારે મહત્વ આપે છે કે ભાઈ રોકાણ કરીશું તો આપણે આર્થિક વૃદ્ધિ કરી શકીશું હવે હેરોલ્ડ ડોમર મોડેલની અમુક મિસ્ટેક્સ પણ છે અમુક ખામીઓ પણ છે હેરોલ્ડ ડોમર મોડેલની ખામી શું છે તો કે ભાઈ આ મોડેલની મુખ્ય ખામી એ હતી કે તેણે અર્થતંત્રની માળખાકીય સમસ્યાઓની અવગણના કરી અને વિકાસની પ્રક્રિયાને મૂડી નિર્માણના દર તરીકે ગણાવી એનો અર્થ એ થયો કે હેરોલ્ડોમરે માત્ર ને માત્ર એજમ્પન જ કર્યા હતા ધારણાઓ જ કરી હતી વાસ્તવમાં એ વસ્તુ શક્ય છે કે નહીં એ એણે ચકાસ્યું જ નથી અને પરિણામે આવ્યું કે હેરોલ્ડ ડોમર મોડેલે જે આયોજનનું મોડેલ આપ્યું અને જે વાસ્તવિકતા છે એ બંનેની અંદર જમીન આસમાનનો ફર્ક જોવા મળ્યો જો શું કહે છે મોડેલની મુખ્ય ખામી એ અર્થતંત્રની માળખાકીય સમસ્યાઓની અવગણના કરી અને વિકાસની પ્રક્રિયાને મૂડી નિર્માણના તરીકે ગણાવી એટલે કે ડોમર એવું કહે છે કે ભાઈ વિકાસ થઈ જશે પણ કેમ થશે સમસ્યાઓ તો જુઓ તમે કઈ સમસ્યા માળખાકીય સમસ્યા મૂળભૂત સમસ્યાઓ અર્થતંત્રની બેરોજગારી ગરીબી આવી બધી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને એણે ધ્યાને લીધી જ ને એને કીધું કે રોકાણ કરો રોકાણ કરો રોકાણ કરો ઉત્પાદન વધશે ઉત્પાદન વધશે વધશે આવક આવક દેશનો વિકાસ થશે આર્થિક વૃદ્ધિ થશે પણ મૂળભૂત સમસ્યાઓને અવગણીને આપણે આર્થિક વિકાસ ન કરી શકીએ આમ વિકાસની પ્રક્રિયામાં અર્થવ્યવસ્થાને જે વાસ્તવિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેને ધ્યાનમાં જ નથી લીધેલી એ જ વસ્તુ કહી છે જે મેં તમને હમણાં કહી કે ભાઈ વિકાસની પ્રક્રિયામાં જે મૂળભૂત અને પાયાની વસ્તુ છે લોકોની સમસ્યાઓનું નિરાકરણ કરવું એ લોકોની સમસ્યાઓનું નિરાકરણ જ નથી થયું આમ વાસ્તવિકતા અને આયોજન વચ્ચે આપણને હેરોલ્ડ ડોમર મોડેલની અંદર ખૂબ જ મોટો ગેપ જોવા મળે છે ખૂબ જ મોટો તફાવત જોવા મળે છે વાસ્તવિકતા કંઈક અલગ છે રિયાલિટી કંઈક અલગ છે અને હેરોલ્ડ ડોમર મોડેલની જે થિયરી છે એ થિયરી પણ કંઈક અલગ છે તો થિયરી અને વાસ્તવિકતા એટલે કે થિયરી અને રિયાલિટી વચ્ચે આપણને ખૂબ જ મોટો ગેપ જોવા મળે છે ત્યાર પછી આવે છે મિત્રો પીસી મહાલનોબિસ મોડેલ હવે પીસી મહાલનોબિસ મોડેલ જે છે મિત્રો એ આપણે સેકન્ડ પ્લાન એટલે કે દ્વિતીય પંચવર્ષીય યોજના દરમિયાન ઉપયોગમાં હવે મહાલનોબિસ મોડેલ શું કહે છે આ મોડેલ જે છે મિત્રો એ ભારતીય અર્થશાસ્ત્રી પીસી મહાલનોબિસ દ્વારા વર્ષ ઓગણીસો ત્રેપન માં રજૂ કરવામાં આવ્યું હતું નાઇન્ટીન ફિફ્ટી થ્રીની ની અંદર એમણે આ મોડેલ રજૂ કર્યું હતું એના મોડેલ અંતર્ગત ખાસ કરીને જે હેવી ઇન્ડસ્ટ્રીઝ છે ભારે ઉદ્યોગો એ ભારે ઉદ્યોગો ઉપર ભાર આપવામાં આવ્યો છે બીજી પંચવર્ષીય યોજના આ આ પીસી મહાલનોબીઝ મોડેલ પર આધારિત હતી હમણાં જ મેં તમને કહ્યું એમ મોડેલની વ્યૂહરચના એવી હતી કે ભારે ઉદ્યોગોમાં રોકાણને વધારવું જો ખાસ યાદ રાખવાનું પીસી મહાલનોબીઝ નામ આવે એટલે ભારે ઉદ્યોગોને એની સાથે જોડી દેવાના હેવી ઇન્ડસ્ટ્રી હેવી ઇન્ડસ્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ વધારવું રોકાણ વધારવું આ પીસી મહાલ મોડેલની ખાસ વિશેષતા હતી આ ઉપરાંત સેવા પરના ખર્ચમાં પણ વધારો કરો એટલે કે સર્વિસ સેક્ટરની અંદર વધુ ને વધુ ખર્ચ કરો હવે જો ભારે ઉદ્યોગ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર અને સેવા એટલે કે સર્વિસ સેક્ટર તો સર્વિસ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર આ બંનેની અંદર ભાર મૂકવાની વાત કરે છે નવી માંગ ડિમાન્ડ ઊભી કરવી લોકોનો પરચેઝિંગ પાવર એટલે કે ખરીદશક્તિ વધારવી અને બીજી તરફ નવી માંગને પહોંચી વળવા માટે નાના અને ઘરગથ્થુ ઉદ્યોગોમાં શક્ય હોય તેટલું રોકાણ અને ઉત્પાદન વધારી વપરાશી ચીજવસ્તુઓનો પુરવઠો જે છે પૂરો પાડવો વપરાશી ચીજવસ્તુઓ એટલે કે કન્ઝ્યુમર ગુડ્સ એવું કહીશું આપણે એને અંગ્રેજીમાં એને શું કહેવાય મિત્રો અંગ્રેજીમાં એને કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય પીસી મહાલનો બીજ એવું કહે છે કે ભાઈ ભારે ઉદ્યોગોમાં રોકાણ વધારો સર્વિસ સેક્ટરની અંદર રોકાણ વધારો ઉત્પાદનનું સ્તર જે છે ને ઉપર લાવો ઉત્પાદનમાં વધારો કરો અને ઉત્પાદનમાં વધારો કરવા માટે જે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીઝ છે ઘરગથ્થુ ઉદ્યોગો છે એમના ઉપર પણ ધ્યાન આપવામાં આવે કે જેથી કરીને આપણે પ્રોડક્શન લેવલ જે છે વધારી શકીએ અને વપરાશી ચીજ વસ્તુઓનો પુરવઠો વધારી શકીએ હવે પીસી મહાલોબીઝનું જે મોડેલ છે મિત્રો એ પીસી મહાલનોબીઝ મોડેલ અંતર્ગત આપણે રોકાણ જે છે એ રોકાણને બે ક્ષેત્રની અંદર ડિવાઈડ કરી દીધું એક છે મૂડીગત વસ્તુ ક્ષેત્ર મૂડીગત વસ્તુ ક્ષેત્ર એટલે કે અંગ્રેજીમાં કહીએ તો અંગ્રેજીમાં આપણે એને કેપિટલ આઇટમ સેક્ટર એવું કહી શકીએ અને એક છે વપરાશી વસ્તુ ક્ષેત્ર વપરાશી વસ્તુ ક્ષેત્ર એટલે કે અંગ્રેજીમાં કહીએ તો આપણે એને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર એવું કહી શકીએ કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર કેપિટલ આઇટમ સેક્ટર અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર એટલે કે મૂડીગત વસ્તુ ક્ષેત્ર અને વપરાશી વસ્તુ ક્ષેત્ર મૂડીગત વસ્તુ ક્ષેત્ર એટલે કે એવી ચીજ વસ્તુઓ અને એવા ઉદ્યોગો કે જે ચીજ વસ્તુઓ અન્ય ચીજ વસ્તુઓના ઉત્પાદન માટે પાયારૂપ છે મૂળભૂત છે જેમ કે લોખંડ સિમેન્ટ વીજળી કોલસો આ બધું મૂડીગત વસ્તુ ક્ષેત્ર અંતર્ગત આવતી બાબતો છે તો મૂડીગત વસ્તુ ક્ષેત્ર અને વપરાશી વસ્તુ ક્ષેત્ર એટલે કન્ઝ્યુમર ગુડ સેક્ટર હવે પીસી મહાલનો બી જેવું કહે છે કે સૌથી વધારે રોકાણ મૂડીગત વસ્તુ ક્ષેત્રમાં કરવું જોઈએ નહીં કે વપરાશી વસ્તુ ક્ષેત્રની અંદર બરાબર છે જો એ જ કહ્યું છે કે મૂડીગત વસ્તુ ક્ષેત્ર માટે કુલ રોકાણનો એંશી ટકા ભાગ અને વપરાશી વસ્તુગત ક્ષેત્ર માટે કુલ રોકાણનો વીસ ટકા ભાગ ફાળવવો જોઈએ હવે આનાથી શું થશે જો હું એવું કહું કે તમે માત્રને માત્ર બિલ્ડિંગો જ બનાવ્યા રાખો રોડ રસ્તા જ બનાવ્યા રાખો અને તમે કન્ઝ્યુમર ગુડ્સ ઉપર ધ્યાન ન આપો લોકોને જે ડેઈલી વપરાશની ચીજવસ્તુઓ છે એના ઉત્પાદન પર ધ્યાન ન આપો તો તો વસ્તુ લેનાર જ કોઈ વ્યક્તિ નહીં રહે એટલે અર્થવ્યવસ્થાનો વિકાસ ધીમો થશે પણ એ વિકાસ શરૂઆતમાં ધીમો થશે પછી આગળ જતા એ વિકાસ વધશે કારણ કે જે આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટી છે આપણી જે ઉદ્યોગો માટે પાયાની જે વસ્તુઓ છે એના ઉપર તો આપણે ઓલરેડી એમની વિકાસની પ્રક્રિયા ઉપર કામ કરી દીધું છે હવે માત્ર ને માત્ર વપરાશી વસ્તુના ક્ષેત્ર ઉપર જ કામ કરવાનું છે તો પીસી મહાલનો બી એ જ કહે છે કે મૂડીગત વસ્તુ ક્ષેત્ર ઉપર રોકાણનો એસી ટકા ભાગ ફાળવો અને વપરાશી વસ્તુ ક્ષેત્ર જે છે એના ઉપર રોકાણનો વીસ ટકા ભાગ ફાળવો આનાથી શું થશે આનાથી શરૂઆતમાં તમને એવું લાગશે કે અર્થવ્યવસ્થા ખૂબ જ ધીમો વિકાસ કરી રહી છે બહુ મંદ વિકાસ કરી રહી છે પણ આગળ જતા અર્થવ્યવસ્થા સારો એવો વિકાસ કરશે આ પ્રકારે આ મોડેલમાં પણ મૂળ મૂડીગત વસ્તુઓ એટલે કે જે કેપિટલ આઇટમ્સ છે એ કેપિટલ આઇટમ્સને જ પ્રાયોરિટી આપવામાં આવી મૂડીગત વસ્તુઓને જ પ્રાથમિકતા આપવામાં આવી આ મોડેલ મુજબ વપરાશી વસ્તુ ક્ષેત્રની સરખામણીએ મૂડીગત વસ્તુ ઉત્પાદન ક્ષેત્રમાં રોકાણને પ્રાથમિકતા આપવામાં આવી આથી શરૂઆતના ક્ષેત્રમાં શરૂઆતના સમયમાં આમ કરવાથી શરૂઆતના સમયમાં અર્થવ્યવસ્થાનો ખૂબ જ ધીમો વિકાસ થશે પરંતુ લાંબા ગાળે તે ઉચ્ચ આર્થિક વિકાસ પ્રાપ્ત કરશે એટલે જો હેરોડ ડોમર મોડેલ અને પીસી મહાલનો બીજ મોડેલ આ બંનેના મોડેલમાં એક કોમન વસ્તુ છે કઈ હેરોડ ડોમર પણ એવું કહેતા હતા કે ભાઈ રોકાણને પ્રાથમિકતા આપો પીસી મહાલનો બીજ પણ એવું કહે છે કે રોકાણને પ્રાથમિકતા આપો પણ પીસી મહાલલનોબીઝ એવું કહે છે કે રોકાણ મૂડીગત વસ્તુના ક્ષેત્રમાં વધારે કરો વપરાશી વસ્તુના ક્ષેત્રમાં ઓછું રોકાણ કરો એણે કુલ રોકાણમાંથી એસી ટકા રોકાણ એ મૂડીગત વસ્તુના ક્ષેત્રમાં કરવાનું કહ્યું અને માત્ર વીસ ટકા રોકાણ જ એવું છે કે જે એણે વપરાશી વસ્તુ ક્ષેત્રમાં કરવાનું કહ્યું સેકન્ડ ફાઈવર પ્લાન એટલે કે બીજી પંચવર્ષીય યોજના એમના આપણે આ મોડેલનો ઉપયોગ કર્યો હતો અને બીજી પંચવર્ષીય યોજના અંતર્ગત આ જે મોડેલ છે એ મોડેલમાં આપણે બે ભાગ પાડ્યા હતા ટુ સેક્ટર મોડલ અને ફોર સેક્ટર મોડલ હવે ટુ સેક્ટર મોડેલ એટલે તો કે ભાઈ ટુ સેક્ટર મોડેલ જે છે એમાં ઉપભોગતા વસ્તુ ક્ષેત્ર કે જે વપરાશી વસ્તુ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે અને રોકાણ વસ્તુ ક્ષેત્ર કે જે મૂડીગત વસ્તુ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે આ બે બાબતોને આપણે ટુ સેક્ટર મોડેલમાં લીધી ફોર સેક્ટર મોડેલ તો કે ભાઈ એમાં રોકાણ વસ્તુ ક્ષેત્ર ઉદ્યોગ ઉત્પાદિત ઉપભોક્તા વસ્તુ ક્ષેત્ર ઘરેલું ઉપભોક્તા વસ્તુ ક્ષેત્ર અને સેવા ઉત્પાદન ક્ષેત્ર તમને એવું થાય સાહેબ તમે ખાલી વાંચતા જાઓ છો નામ બોલી જાઓ છો સમજાવો તો ખરા સમજીએ ચિંતા ના કરો રોકાણ વસ્તુ ક્ષેત્ર એટલે કે ઇન્વેસ્ટમેન્ટ ઉદ્યોગ ઉત્પાદિત ઉપભોક્તા વસ્તુ ક્ષેત્ર એટલે કે એવી ચીજવસ્તુઓ કે જે ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત થાય છે અને એના ઉપભોક્તા એટલે કે એના ગ્રાહકો એ ક્ષેત્રને અલગથી રાખ્યું એને ઘરેલું ઉપભોક્તા વસ્તુ ક્ષેત્ર મતલબ કે એવી ચીજ વસ્તુઓ કે જે હેન્ડીક્રાફ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી પ્રોડ્યુસ થાય છે ઘરેલુ ઉદ્યોગોમાંથી પ્રોડ્યુસ થાય છે અને એમના કસ્ટમર્સ એમના ગ્રાહકો એનું વસ્તુ ક્ષેત્ર સેવા ઉત્પાદન ક્ષેત્ર મતલબ કે સર્વિસ ઇન્ડસ્ટ્રી જે છે એમની વાત કરવામાં આવી છે તો આ રીતે આપણે આને ટુ સેક્ટર અને ફોર સેક્ટર મોડેલની અંદર ડિવાઈડ કરેલું છે ઓકે આ હતું આપણું પીસી સી મહાલનો બીજ મોડેલ હવે આવે છે મિત્રો પ્રોફેસર એસ ચક્રવર્તી અને એસ સેન્ડીનું મોડલ એસ ચક્રવર્તી અને એસ સેન્ડી હવે એસ ચક્રવર્તી જે છે ને એણે શું કર્યું એણે ઘણા બધા મેથેમેટિકલ બનાવ્યા લગભગ પંદર જેટલા મેથેમેટિકલ સોરી જેટલા મેથેમેટિકલ ઇક્વેશન્સ બનાવ્યા તેર જેટલા સમીકરણો બનાવ્યા હવે જો તમે ગણિત ભણતા હોય ને તો તમને ખબર છે કે જેટલા અનનોન્સ હોય ને એટલા સમીકરણો જોઈએ તો જ આપણે એનો ઉકેલ લાવી શકીએ હવે અનનોન્સ કેટલા હતા અનનોન્સ એટલે કે અજ્ઞાત મૂલ્યો અજ્ઞાત મૂલ્યો પંદર હતા અને એની સામે સમીકરણ કેટલા હતા તેર હતા તો સ્વાભાવિક છે કે બે વેલ્યુ મળવાની નથી આમ જે મોડેલ છે પર આધારિત હતું ધારણાઓ પર આધારિત હતું જો એ જ કહ્યું છે આ પ્રોફેસર એસ ચક્રવર્તીનું મોડેલ એ અલગ અલગ તેર ગાણિતિક સમીકરણો પણ આધારિત હતું આ મોડેલ અંતર્ગત તેર સમીકરણોની સામે અજ્ઞાત મૂલ્યો પંદર હતા આથી ઘણી વખત આ મોડેલને આપણે ડિસિઝન મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ કારણ કે બે વેલ્યુ અજ્ઞાત છે એના સંદર્ભમાં આપણે કંઈક તો નિર્ણય લેવો જ પડશે આથી એને ઘણી વખત ડિસિઝન મેકિંગ મોડેલ પણ કહેવાય છે યાદ રાખજો એક્ઝામમાં પૂછી શકે કે કયા મોડેલને ડિસિઝન મોડેલના નામથી પણ ઓળખવામાં આવે છે પ્રોફેસર એસ ચક્રવર્તીનું મોડેલ એસ ચક્રવર્તી અને સેન્ડી આ બેનું જે મોડેલ છે એને આપણે થર્ડ ફાયર પ્લાન એટલે કે ત્રીજી પંચવર્ષીય યોજનાની અંદર આપણે આ એસ ચક્રવર્તી અને એસ સેન્ડીનું જે મોડેલ છે એને ઉપયોગમાં લીધેલું હતું યોજના આયોગના જણાવ્યા મુજબ એસ ચક્રવર્તી મોડેલ મુજબ જો દરેક યોજનાઓ સમયસર પૂર્ણ થઈ જાય તો ઓગણીસો સાઠ એકસઠના ભાવ સ્તર મુજબ રાષ્ટ્રીય આવકમાં ચોત્રીસ ટકાનો વધારો થશે કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રનું ઉત્પાદન પચીસ ટકા વધશે ખાણ અને ખનીજ ઉત્પાદન બ્યાસી ટકા વધશે અને અન્ય ક્ષેત્રનું ઉત્પાદન બત્રીસ ટકા વધશે પ્લાનિંગ કમિશન યોજના આયોગ યોજના આયોગ એવું કહે છે કે જે પ્રોફેસર એસ ચક્રવર્તી અને એસ સેન્ડીએ જે મોડેલ આપ્યું છે જો એ મુદે એ મોડેલ મુજબ જોવા જઈએ તો આપણી જે નેશનલ ઇન્કમ છે એટલે કે જે આપણી રાષ્ટ્રીય આવક છે એ રાષ્ટ્રીય આવકની અંદર થર્ટી ફોર પર્સન્ટ ચોત્રીસ ટકાનો વધારો થશે કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રમાં પચીસ ટકા ખાણ અને ખનીજ ઉત્પાદનમાં બ્યાસી ટકા અને અન્ય ક્ષેત્રમાં ત્રીજી પંચવર્ષીય યોજનાનું એસ ચક્રવર્તી અને એસ સેન્ડી મોડેલ હવે આવે છે ફોર્થ ફાઈવર પ્લાન એટલે કે ચોથી પંચવર્ષીય યોજના કે જે ચોથી પંચવર્ષીય યોજનાની અંદર આપણે એલન માને અને અશોક રુદ્ર મોડેલનો ઉપયોગ કર્યો હતો યાદ રાખજો આ પ્રશ્ન પણ જીપીએસસીએ ઘણીવાર પૂછ્યો છે કે એલન માને અને અશોક રુદ્ર મોડેલનો ઉપયોગ કઈ પંચવર્ષીય યોજના દરમિયાન થયો હતો તો કે ભાઈ એલન માને અને અશોક રુદ્ર મોડેલ જે છે એમનો ઉપયોગ ફોર્થ ફાઇવ યર પ્લાન ચોથી પંચવર્ષીય યોજના દરમિયાન આ મોડેલનો ઉપયોગ થયો છે આ મોડેલ એ યોજના આયોગના અલગ અલગ બે વિભાગોએ તૈયાર કર્યું હતું યોજના આયોગના કયા બે વિભાગ તો કે ભાઈ એક પરસ્પેક્ટિવ પ્લાનિંગ ડિવિઝન અને એક છે ઇકોનોમિક ડિવિઝન પરસ્પેક્ટિવ પ્લાનિંગ ડિવિઝન એટલે લાંબા ગાળાના આયોજનનો વિભાગ ગુજરાતીમાં કહીએ તો લાંબા ગાળાના આયોજનનો વિભાગ અને ધ ઇકોનોમિક ડિવિઝન એટલે એટલે કે યોજના આયોગનો આર્થિક વિભાગ તો યોજના આયોગનો આર્થિક વિભાગ અને યોજના આયોગનો લાંબા ગાળાના આયોજનનો વિભાગ આ બંને વિભાગો દ્વારા એલન માને અને અશોક રુદ્ર મોડેલ જે છે તૈયાર કરવામાં આવ્યું આ મોડેલની અંદર લિયોન ટીફનો જે ઇન્ટર ઇન્ડસ્ટ્રી અને ઓપન સિસ્ટમ આધારિત જે ત્રીસ ક્ષેત્રીય કન્સિસ્ટન્સી મોડેલ છે એનો પણ ઉપયોગ થયો હતો હવે જોવો ભાઈ પહેલી વસ્તુ કે આપણને જીપીએસસીની એક્ઝામ કે પીએસઆઈની એક્ઝામ આપી અને કોઈ ઇકોનોમી ઇકોનોમિક રિસર્ચ એનાલિસ્ટ બનવાનું નથી કહ્યું તો હા આપણે ખાલી ડેટા યાદ રાખવાનો છે હવે આ લિયોન નું ઇન્ટર ઇન્ડસ્ટ્રી અને ઓપન સિસ્ટમ મોડેલ શું છે એ સમજવાની જરૂરિયાત નથી આપણે ડેટા યાદ રાખવાનો છે કે એલન માને અને અશોક રુદ્રના મોડેલની અંદર લિયોન નું જે ઇન્ટર ઇન્ડસ્ટ્રી ઓપન સિસ્ટમ મોડેલ છે બરાબર એના આધારિત ત્રીસ ક્ષેત્રીય કન્સિસ્ટન્સી મોડેલનો ઉપયોગ થયો હતો કયા મોડેલનો ઉપયોગ થયો હતો કન્સિસ્ટન્સી મોડેલ તો આ ડેટા ખાસ યાદ રાખવાનો છે જો હમણાં જ મેં તમને કહ્યું એમ કે આ માહિતી લગભગ ગુજરાતીમાં કોઈ બુકમાં નથી આપેલી બરાબર અમે તમારા માટે શોધી શોધીને જે છે આ બધો એક આખો ટોપિક તૈયાર કર્યો છે આયોજનના મોડેલ તો અહીંયા હું તમને એ પણ કહેતો જઈશ કે કેટલું કેટલું તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે આપણે એ યાદ રાખવાનું ચોથી પંચવર્ષીય યોજનામાં ઉપયોગમાં લેવાયેલા એલન માને અને અશોક રુદ્ર મોડેલની અંદર લિયોન ટીફના ઓપન સિસ્ટમ આધારિત કન્સિસ્ટન્સી મોડેલનો ઉપયોગ થયો છે ઇન્ટર ઇન્ડસ્ટ્રી ઓપન સિસ્ટમ આધારિત કન્સિસ્ટન્સી મોડેલ ચોથી પંચવર્ષીય યોજના માટે પ્રોફેસર ચક્રવર્તી પ્રોફેસર એકાઉશ પ્રોફેસર લેફેબર અને પ્રોફેસર પારેખ એના સી મોડેલ તરીકે ઓળખાતા ટેમ્પોરલ કન્સિસ્ટન્સી મોડેલની જે છે એમણે શોધ કરી હતી આ બધા જે ઇકોનોમિસ્ટ છે આ બધા જે અર્થશાસ્ત્રીઓ છે એમણે ચોથી પંચવર્ષી યોજના માટે એક ક્લેપ મોડેલની શોધ કરી સી એલ ઇપી ક્લેપ મોડેલ બરાબર હવે આ ક્લેપ મોડેલ શું છે તો કે ભાઈ આ જે ક્લેપ મોડેલ છે એ ક્લેપ મોડેલ અંતર્ગત આપણે આ યોજના જે છે એને કુલ ટોટલ ઇલેવન સેક્ટર એટલે કે અગિયાર ક્ષેત્રોની અંદર વિભાજિત કરી કયા અગિયાર ક્ષેત્રો છે તો કે ભાઈ એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર એટલે કે કૃષિ માઇનિંગ એટલે કે ખાણ ઇક્વિપમેન્ટ એટલે કે સાધનો કેમિકલ્સ એટલે કે રસાયણ સિમેન્ટ એન્ડ નોન મેટલ્સ એટલે કે અધાતુ અને સિમેન્ટ ફૂડ ક્લોથિંગ એન્ડ હેલ્થ એટલે કે ખોરાક કપડાં અને સ્વાસ્થ્ય ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી એટલે કે ગુજરાતીમાં કહીએ તો વીજળી ટ્રાન્સપોર્ટ એટલે કે ગુજરાતીમાં કહીએ તો પરિવહન કન્સ્ટ્રક્શન એટલે કે ગુજરાતીમાં કહીએ તો બાંધકામ હાઉસિંગ એટલે કે ગુજરાતીમાં કહીએ તો ઘર અથવા તો આવાસ અને અન્ય ક્ષેત્રો આ રીતે ક્લેપ મોડેલ અંતર્ગત ચોથી પંચવર્ષીય યોજના જે છે એને અલગ અલગ સેક્ટર ક્ષેત્રની અંદર જે છે વિભાજીત કરવામાં આવી હતી તો એલન માને અને અશોક રુદ્ર મોડેલ એમાંથી શું યાદ રાખવાનું છે તો કે ભાઈ પહેલી વસ્તુ એ તો એક લિન ટીફના ઓપન કન્સિસ્ટન્સી મોડેલ પર આધારિત હતી અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ ક્લેપ મોડેલ તૈયાર કર્યું જેના અંતર્ગત સમગ્ર યોજનાને ઇલેવન સેક્ટર અગિયાર ક્ષેત્રોની અંદર વિભાજિત કરવામાં આવી હતી હવે ચોથી પંચવર્ષીય યોજના જે છે મિત્રો માટે એક સમૂહ સમૂહ એટલે કે બધી જ પાર્ટીઓનું એક ગ્રુપ જેટલી પણ પોલિટિકલ પાર્ટીઓ હતી જેટલા પણ રાજકીય પક્ષો હતા એ બધા જ રાજકીય પક્ષોના ગ્રુપે એક નિરીક્ષણ કર્યું ચોથી પંચવર્ષીય યોજનામાં શું નિરીક્ષણ કર્યું તો કે ભાઈ પાંચ વ્યક્તિના પરિવારની માસિક આવક સો રૂપિયાથી ઓછી હોવી જોઈએ નહીં અને આ ટાર્ગેટ ઓગણીસો પંચોતેર છોતેર સુધીમાં એચીવ થઈ જવો જોઈએ એલન માને અને અશોક રુદ્ર મોડલની જે લાક્ષણિકતાઓ છે એને આધારે તો પાંચ વ્યક્તિના પરિવારની માસિક આવક સો રૂપિયાથી ઓછી નહીં મતલબ કે એક વ્યક્તિની માસિક આવક કેટલી થાય વીસ રૂપિયા કારણ કે વીસ ગુણ્યા પાંચ કરો એટલે પાંચ વ્યક્તિનો પરિવારને એની માસિક આવક તમે ગણવા જાઓ એટલે વન હંડ્રેડ રૂપીઝ એટલે કે સો રૂપિયા થશે અને આ ટાર્ગેટ ઓગણીસો પંચોતેર છોતેર સુધીમાં એચિવ થઈ જવો જોઈએ આજે એલન માને અને અશોક રુદ્ર મોડેલ છે એ મુજબ બરાબર છે ઓકે ત્યાર પછી છે મિત્રો ઇનપુટ આઉટપુટ મોડેલ આ ઇનપુટ આઉટપુટ મોડેલ જે છે એ પ્લાનિંગ પ્લાનિંગ કમિશન એટલે કે યોજના યોજના આયોગ પરસ્પેક્ટિવ ડિવિઝન દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું ઇનપુટ આઉટપુટ મોડેલ કોના દ્વારા તૈયાર થયું હતું યોજના આયોગનું જે પરસ્પેક્ટિવ પ્લાનિંગ ડિવિઝન છે મતલબ કે લાંબા ગાળાના આયોજનનો જે વિભાગ છે યોજના આયોગનો એ યોજના આયોગના લાંબા ગાળાના આયોજનના વિભાગ દ્વારા મોડેલ તૈયાર કરવામાં આવ્યું હતું આ મોડેલ એ પાંચમી પંચવર્ષીય યોજના દરમિયાન આપણે ઉપયોગમાં લીધું હતું તો અલગ અલગ પંચવર્ષીય યોજનામાં કયા કયા મોડેલ ઉપયોગમાં લીધા યાદ રાખજો પહેલામાં હેરોલ્ડ ડોમર આવું પૂછાય છે જોળકાવાળો પ્રશ્ન પૂછી લેશે બીજામાં પીસી મહાલલનોબીઝ ત્રીજાની અંદર એસ ચક્રવર્તી અને સેન્ડી ચોથાની અંદર એલન માને અને અશોક રુદ્ર અને પાંચમાની અંદર યોજના આયોગના પરસ્પેક્ટિવ પ્લાનિંગ ડિવિઝને તૈયાર કરેલા ઇનપુટ આઉટપુટ મોડેલનો ઉપયોગ થયો હતો

એ ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી હવે આ ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ શું છે એટલે કે કોઈ પણ વ્યક્તિએ એક શ્રેષ્ઠ જીવન જીવવા માટે એના જીવનમાં એને કઈ કઈ જરૂરિયાતો પડે છે તો કે ભાઈ મનુષ્ય તરીકે જીવન જીવવા માટે આપણે અમુક ન્યૂનતમ જરૂરિયાતો હોય જેમ કે શિક્ષણ સેવા સ્વાસ્થ્ય સેવા આવાસની સુવિધા કપડાંની સુવિધા રહેવાની સુવિધા પરિવહનની સુવિધા લોકોને આવી મિનિમમ નીડ્સ મળી રહે ન્યૂનતમ જરૂરિયાત એમની સંતોષાઈ જાય એ માટે આ મિનિમમ નીડ્સ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યું ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યું જેથી કરીને આપણે લોકોનું લાઈવિંગ સ્ટાન્ડર્ડ્સ એટલે કે એનું જીવન ધોરણ ઊંચું લાવી શકીએ અને લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરી શકીએ અને ભારતમાંથી આપણે ગરીબી જે છે એને દૂર કરી શકીએ હવે મિત્રો તમે જાણો છો એમ કે ઇન્દિરા ગાંધીની સરકાર ઇન્દિરા ગાંધીએ રાષ્ટ્રીય આપાતકાળની જાહેરાત કરી ત્યારબાદ ઇન્દિરા ગાંધીની સરકાર જતી રહે છે અને દેશની અંદર પહેલી વખત બિન કોંગ્રેસી સરકાર મોરારજી દળની સરકાર સત્તામાં આવે છે એ ગુનાર મિડલે નામના અર્થશાસ્ત્રીનું રોલિંગ મોડેલ જે છે એ અમલમાં લાગ્યું હવે રોલિંગ મોડેલની વિશેષતા એ છે કે અત્યાર સુધી આપણે ફાઈવ યર પ્લાન્ટ જ બનાવતા આવ્યા પંચ વર્ષીય યોજના પણ ગુનાર મિડલેનું રોલિંગ મોડેલ એવું કહે છે કે ભાઈ સમગ્ર આયોજનની પ્રક્રિયાને તમે ત્રણ પાર્ટની અંદર ડિવાઈડ કરી દો એક ટૂંકા ગાળાનું આયોજન જે એક વર્ષનું હશે મધ્યમ ગાળાનું આયોજન જે ત્રણથી પાંચ વર્ષનું હશે અને એક લોંગ ટર્મ પ્લાનિંગ લાંબા ગાળાનું આયોજન જે પંદરથી વીસ વર્ષનું હશે આ ગુનાર મિડલેનું જે મોડેલ છે એ આપણે અહીંયા અમલમાં મૂકીએ છીએ તો ભારતમાં મોરારજી દેસાઈની સરકાર દરમિયાન આ રોલિંગ પ્લાન મોડેલ જે છે એ રોલિંગ પ્લાન મોડેલનો ઉપયોગ થયો અને આ મોડેલ અંતર્ગત અલગ અલગ ત્રણ સમયગાળાના આયોજનો જે છે એ અલગ અલગ ત્રણ સમયગાળાના આયોજનો બનાવવામાં આવ્યા એક ટૂંકા સમયગાળાનું આયોજન જે એક વર્ષ માટે હતું મધ્યમ સમયગાળાનું આયોજન જે ત્રણ થી પાંચ વર્ષ માટેનું હતું અને એક લાંબા સમયગાળાનું આયોજન જે પંદર થી વીસ વર્ષ માટેનું હતું તો આવા ત્રણ આયોજનો જે છે એ આ ગુનાર મિડલેના મોડલ અંતર્ગત બનાવવામાં આવ્યા ત્યાર પછી છે મિત્રો લેવિઝ મોડેલ હવે લેવિઝ મોડેલ જે છે ને એ તીવ્ર ઔદ્યોગિકીકરણ એટલે કે ઇન્ટેન્સ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઉપર ફોકસ કરે છે હવે લેવિઝ મોડેલ એવું કહે છે કે ભારતની અંદર સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર એગ્રીકલ્ચર છે કૃષિ ક્ષેત્ર હા મિત્રો જો તમે બેરોજગારી વાળું ચેપ્ટર ભણ્યા હોય અથવા તો બેરોજગારી બેરોજગારી વાળો મુદ્દો સમજ્યા હોય તો તમને ખબર હશે કે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સૌથી વધારે જો કોઈ બેરોજગારી હોય તો એ છે મિત્રો પ્રચ્છન્ન બેરોજગારી પ્રચ્છન્ન બેરોજગારી કે જેને આપણે ગુજરાતીમાં અન્ય શબ્દોમાં છૂપી બેરોજગારી એવું પણ કહીએ છીએ છુપી બેરોજગારી એટલે કે ખરેખર જેટલા કર્મચારીઓની જરૂરિયાત હોય ખરેખર જેટલા મજૂરોની જરૂરિયાત હોય એના કરતા પણ વધારે મજૂરો કામ કરતા હોય આપણે જોઈએ છીએ મિત્રો કે ભારતના કૃષિ ક્ષેત્રની અંદર ધારો કે કોઈ એક પરિવાર છે કે જે પાંચ સદસ્યનો પરિવાર છે હવે પરિવારને પણ ખબર છે કે ભાઈ એના ખેતરની અંદર માત્ર ને માત્ર ત્રણ જ મજૂરોની જરૂરિયાત છે પણ પાંચ વ્યક્તિનો પરિવાર છે એમની પાસે બીજો કોઈ જ કામ ધંધો નથી તો મજબૂરીથી એ પાંચે પાંચ વ્યક્તિઓએ એમના પોતાના જ ખેતરની અંદર કામ કરવું પડશે તો જ્યાં ત્રણ વ્યક્તિની જરૂરિયાત હતી ત્યાં પાંચ વ્યક્તિ કામ કરે છે તો આ વધારાના બે વ્યક્તિ એની કોઈ જરૂરિયાત નથી આ બે વ્યક્તિને આપણે છુપા બેરોજગાર કહીશું પ્રચંડ બેરોજગાર હવે જો આ બે વ્યક્તિને આપણે કોઈ અન્ય ક્ષેત્રની અંદર ડાયવર્ટ કરી દઈએ તો સ્વાભાવિક છે કે અન્ય અન્ય ક્ષેત્રમાં આપણને પોઝિટિવ આઉટપુટ મળશે ક્ષેત્રનું ઉત્પાદન આપણે વધારી શકીશું તો મોડેલ અંતર્ગત એવું કહે છે કે ભારતના કૃષિ ક્ષેત્રમાંથી મજૂરોને ઔદ્યોગિક ક્ષેત્રમાં આપણે ડાયવર્ટ કરવા જોઈએ હવે એ મજૂરો કૃષિમાંથી ઉદ્યોગ તરફ કઈ રીતે આવે જો આપણે એને ઔદ્યોગિક ક્ષેત્રમાં વધારે વેતન આપીએ તો વધારે મજૂરી આપીએ તો વધારે પૈસા આપીએ તો તો એ જ વાત લેવીઝ મોડેલમાં કરી છે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુ દ્વારા ભારતના તીવ્ર ઔદ્યોગિક વિકાસ માટે આ મોડેલ લાગુ કરાયું હતું ભારતના કૃષિ ક્ષેત્રની અંદર છુપી બેરોજગારીનું પ્રમાણ વધારે છે એટલે જો કૃષિ ક્ષેત્રમાંથી આ વધારાના શ્રમિકોને હટાવી દઈએ તો કુલ ઉત્પાદનમાં કંઈ ફરક પડતો નથી એટલે કે આ જે વધારાના શ્રમિકો છે એમનું લગભગ એમાં કોઈ કોન્ટ્રીબ્યુશન જ નથી એમાં એમનું કોઈ યોગદાન જ નથી કારણ કે ત્યાં ત્રણ જ મજૂરોની જરૂર છે વધારાના બે મજૂરોની જરૂરિયાત નથી આ મેં તમને એક ઉદાહરણ આપ્યું આથી લેવિઝનું મોડલ એવું સૂચવે છે કે આ વધારાના શ્રમિકોને જો વધુ વેતન આપવામાં આવે તો સ્વાભાવિક છે કે આ વધારાના શ્રમિકો જે છે એ કૃષિ ક્ષેત્રથી ઔદ્યોગિક ક્ષેત્ર તરફ પ્રયાણ કરશે હવે ઔદ્યોગિક ક્ષેત્ર તરફ પ્રયાણ કરે તો સ્વાભાવિક છે કે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આપણે પ્રોડક્શન એટલે કે ઉત્પાદન વધારી શકીશું જો ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ઉત્પાદન વધારીશું તો ઔદ્યોગિક ક્ષેત્રનો તીવ્ર વિકાસ થશે એટલે કે તાત્કાલિક ધોરણે વિકાસ થશે અને એક તો આપણે કરવું હતું કારણ કે જવાહરલાલ નહેરુ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનું ડેવલપમેન્ટ કરવા માંગતા હતા ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ કરવા માંગતા હતા તો એમના માટે એમણે આ લેવીઝ મોડલ અમલમાં મૂક્યું હતું મિત્રો આપણે પંચવર્ષીય યોજનાઓ તો બાર બનાવી છે પણ આયોજનના જે મોડેલો છે જેટલા પણ મહત્વપૂર્ણ મોડેલો છે બધા જ મોડેલ મેં તમને અહીંયા આપી દીધા છે મેં તમને કીધું એમ કે ગુજરાતીની અંદર કોઈ જ બુક્સમાં તમને કાંઈ આનું મટિરિયલ નહીં મળે કંઈ જ માહિતી નહીં મળે મેં અલગ અલગ જગ્યાએથી સ્ત્રોતોમાંથી આ માહિતી એકઠી કરીને તમને આપી છે આમાંથી જે માહિતી જરૂરી છે ત્યાં ત્યાં મેં તમને કીધું છે કે આ માહિતી યાદ રાખજો બરાબર છે તો આપણને આયોજનના મોડેલ જે ટૉપિક આપ્યો છે એના અંતર્ગત આટલી બાબતો જે છે એને આપણે ધ્યાનમાં રાખવાની છે તો આ સેશનમાં અહીંયા સુધી જ ફરી પાછા મળીશું નેક્સ્ટ નવા સેશનમાં જ્યાં આપણે કોઈ નવા ટોપિક ઉપર ચર્ચા કરીશું થેન્ક યુ થેન્ક યુ સો મચ